ગીર સોમનાથ જિલ્લામાં આજથી 42,981 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સંવેદનશીલ 35 કેન્દ્રો ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયા છે, ત્યારે જિલ્લાના કુલ 38 પરીક્ષા કેન્દ્રની 135 બિલ્ડિંગોના 1,520 બ્લોકમાં ચુસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જોકે પરીક્ષામાં ચોરી રોકવા માટે 265 ટેબ્લેટ પીસીની જરૂર હતી, પરંતુ બોર્ડમાંથી માત્ર 97 પીસી જ આવતા રેવન્યુ સ્કોડ દોડવા પાડી છે. આજથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે. સમગ્ર રાજ્યમાં આ વખતે 18.81 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે, જેમાં ધોરણ 10માં 10.66 લાખ, જ્યારે ધોરણ 12માં 5.47 લાખ વિદ્યાર્થીઓ હાજર રહેશે. પરીક્ષા માટે શિક્ષણ બોર્ડે રાજ્યમાં 1,488 પરીક્ષા કેન્દ્ર નક્કી કર્યા છે, જેમાં 4,927 બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આજથી 42,981 છાત્રો ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવાનો પ્રારંભ કર્યો હતો. આ તકે ગીર સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારી KP પટેલ સહિતના શિક્ષકગણે પરીક્ષાર્થીઓને ચોકલેટ સાથે મો મીઠું કરાવી પરીક્ષા કાર્યની શુભેચ્છા પાઠવી હતી. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સંવેદનશીલ 35 કેન્દ્રો ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયા છે, ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી પટેલે જણાવ્યું હતું કે જિલ્લાના 6 તાલુકામાં કુલ 38 પરીક્ષા કેન્દ્ર પૈકી 1 અતિ સંવેદનશીલ અને 34 સંવેદનશીલ કેન્દ્ર જાહેર થયેલ છે. 38 પરીક્ષા કેન્દ્રની 135 બિલ્ડિંગોના 1,520 બ્લોકમાં ચુસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, તેમજ અતિ સંવેદનશીલ એવા KV સમનિયા શાળામાં આજે શાળાનો તમામ સુપરવાઇઝર સ્ટાફ તાત્કાલિક બદલી નાખી પ્રાથમિક શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા SSC અને HSCની પરીક્ષાનો પ્રારંભ થયો છે અને તેના ભાગરૂપે આજે SS ગર્લ્સ હાઈસ્કૂલમાં જે બાળકો પરીક્ષા આપવામાં આવેલા છે તેમને ચોકલેટ આપી અને મીઠું મોઢું કરી અને પરીક્ષા સારી જાય તેવી શુભેચ્છા પાઠવી છે. અને આ ગીર સોમનાથ જિલ્લામાં SSCના કુલ 77 કેન્દ્રો છે અને 26,232 એ પરીક્ષાર્થીઓ છે, જ્યારે હાયર સેકન્ડરી સામાન્ય પ્રવાહમાં 47 બ્લોક છે અને 16,427 એમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે સાયન્સ પ્રવાહમાં 14 બિલ્ડિંગ છે, એમાં 2603 બાળકો પરીક્ષા આપી રહ્યા છે. આ સાયન્સ પ્રવાહ અને ધોરણ 12ની તમામ પરીક્ષાઓ છે CCTV કેમેરાની અંદર, અને જ્યાં CCTV કેમેરા નથી ત્યાં ટેબ્લેટની મદદથી હાલ પરીક્ષા ચાલુ કરવામાં આવેલી છે. CCTV ટેબ્લેટ માટે એવું હતું કે 10મા અને 12મા ધોરણ માટે અમે દરખાસ્ત મોકલેલી હતી, 264ની માંગણી અમે કરેલી હતી, પરંતુ સત્તારશ્રી દ્વારા 12મા ધોરણમાં પરીક્ષાની અગત્યતાને કારણે એમણે અમને જ્યાં 92 ટેબ્લેટ અમને આપેલા છે કે જ્યાં CCTV કેમેરા નથી, જ્યાં ટેબ્લેટ નથી ત્યાં ચુસ્તપણે સ્કોડન અને કલેક્ટર કચેરી થઈ ત્યાંથી પણ માણસો મૂકવામાં આવેલા છે. આમાં એક અતિ સંવેદનશીલ કેવી વેરાવળ ખાતે આપણે લેવામાં આવેલું છે KV સમન્યા સ્કૂલ. પાકા બાકીના 4 તાલુકામાં છે એમાં 34 જેટલા કેન્દ્રો છે જે સંવેદનશીલમાં લેવામાં આવેલા છે. જે KV સમન્યાનો જે પ્રશ્ન હતો એ રાતોરાત એમનો તમામ સ્ટાફ બદલી અને કેન્દ્ર સંચાલક પણ બદલી દેવામાં આવ્યા છે. સંવેદનશીલની યાદી અમે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલી આપેલ છે અને ત્યાંથી જે વિજિલન્સ સ્કોડ છે એ ગાંધીનગરથી જ એમને સ્થળ પસંદ કરે અને એમને ત્યાં સ્કોડને સીધી ગાંધીનગર દ્વારા મૂકવામાં આવે છે. અને કલેક્ટર કચેરી દ્વારા પણ આ બાબા જે સંવેદનશીલ કેન્દ્રો છે ત્યાં મામલતદાર નામલતદાર લાયસન્સ તરીકે પણ એમને પણ હુકમ કરવામાં આવેલો છે અને કોઈપણ સંજોગોમાં હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે ચોરીનું દૂષણ ધામમાં અને પરીક્ષા શુદ્ધિકરણથી લેવાય એવું સંપૂર્ણપણે આ ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જો કે પરીક્ષા ચોરી રોકવા માટે 265 ટેબ્લેટ PCની જરૂર હતી, પરંતુ બોર્ડમાંથી માત્ર 97 PC જ આવતા રેવન્યુ સ્કોડ દોડાવી પડી છે. બોર્ડ પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે બોર્ડ સત્તાવાળાઓ દ્વારા વિજિલન્સ સ્કોડ મોકલવામાં આવી છે, તેમજ સ્થાનિક જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ રેવન્યુ અધિકારીઓની ટીમ પણ પરીક્ષા કેન્દ્રો પર ચાંપતી નજર રાખશે. રાકેશ પરડવાનો રિપોર્ટ S9 ન્યૂઝ ગીર સોમનાથ.